વોચમેનને બંધક બનાવે છે અને ત્યારબાદ 53,000ની રોકડ લૂંટીને ફરાર થઈ જાય છે. હાલ તો પોલીસે આ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી દીધી છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ લૂંટારૂઓને શોધવા માટે પોલીસે જે તપાસ શરૂ કરી છે, હજુ સુધી આ લૂંટારૂઓના કોઈ સગડ પોલીસને નથી મળી શકતા. સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે. કામરેજની શાળામાં બની છે લૂંટની ઘટના. 7 જેટલા ચડી બનિયાનધારી શખ્સોએ વોચમેનને બંધક બનાવ્યો અને સ્કૂલમાં 53,000 રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થયા છે. આ તમામ લૂંટારૂઓ સીસીટીવીમાં કેદ થયા છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. લાડવી ગામની પ્રાથમિક શાળાની આ ઘટના છે. કામરેજ નજીક આવેલી આ શાળામાં ચડી બનિયાનધારી ટોળકી ત્રાટકી હતી અને ચોકીદારને બંધક બનાવી દીધો અને સ્કૂલમાં ઓફિસમાંથી 53,000ની રોકડ રકમ લૂંટીને તેઓ ફરાર થયા છે. આ સાથે લૂંટારૂઓ કેમેરામાં કેદ થઈ ગયા છે, જેના આધારે પોલીસે તેમના સગડ મેળવવાના પ્રયાસો પણ શરૂ કર્યા છે. સુરત નજીક કામરેજની શાળામાં બની છે આ લૂંટની ઘટના, કે જ્યારે શાળા બંધ હતી ત્યારે આ ટોળકી ત્રાટકી હતી અને વોચમેનને બંધક બનાવી દીધો અને ત્યારબાદ રોકડ રકમની લૂંટ ચલાવીને ફરાર થઈ ગઈ છે.